દાખલા ક્રમ નવ આપણે શરૂ કરીએ છીએ પ્રશ્ન વાંચું છું મિત્રો ધ્યાનથી જોયો અને કોડવાલા એ ત્રણ જેમ બે જેમ એક પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે કોડવાલાને નફામાંથી ઓછામાં ઓછા છત્રીસ હજાર મળશે તેવી ખાતરી હારુલ અને કોડવાલા એ આપી છે તો વર્ષના અંતે પેઢીનો નફો એક લાખ એસી હજાર હોય તો ભાગીદારોને વચ્ચે નફાની વહેંચણી કરો તો પહેલા તો જે લોકોએ કહ્યું છે એ પ્રમાણે કરીએ નફાની વહેંચણી નફાની વહેંચણી તો પહેલા કોણ છે તો યુસુફ યુસુફ બરાબર ટોટલ નફો કેટલો છે કે એક લાખ એસી હજાર યુસુફનો ભાગ કેટલો છે ત્રીજો ભાગ છે અને બાકી નીચે કેટલું લખવાનું તો કે ટૂલ કો ટોટલ લખીએ ત્રણ ને બે પાંચને એક છ એટલે કુલ લખીશું એટલે છ તરી અઢાર એટલે ત્રણ તરી નવ એટલે કે યુસુફમાં કેટલા આવશે તો કે નેવ હજાર રૂપિયા આવશે ત્યારબાદ કોણ છે તો કે હારૂલ એક લાખ એસી હજાર તેનો ભાગ છે બે ભાગ્યા છ એટલે અહીંયા ગાડી છ વડે ભાગશું તો છ તરી અઢાર થશે અને તું છે એટલે અહીંયા ગાડી સાહીઠ હજાર વધશે ત્યારબાદ કોણ છે તો કે કોડવાલા કોડાવાલા તેનો ભાગ છે એક તો અહીંયા છ વડે ભાગીશ તો ત્રણ આવશે એટલે ત્રણ એકા ત્રણ એટલે કે ત્રીસ હજાર વધશે કોડાવાલાને કેટલા મળે છે ત્રીસ હજાર પરંતુ અહીંયા લખ્યું છે કે કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા છત્રીસ હજાર મળશે તેવી ખાતરી હારુલ અને હારુલ અને કોને યુસુફે આપેલી છે કોડાવાલાને અહીંયા લખ્યું છે મિત્રો કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા છત્રીસ હજાર મળશે તેવી ખાતરી હારુલ અને યુસુફે આપી છે કોને આપી છે યુસુફ

કોડાવાલાને છત્રીસ હજાર મળશે યુસુફ અને હારુલે આપેલ હોવાથી कोड़ा वाला ने खुटती रकम 6000 हजार रुपया छ हजार यूसुफ अने हारूल त्रण जेम बेना ना प्रमाण में आपसे મિત્રો ત્રણ જેમ બે કેવી રીતે તો અહીંયા ટોટલ પ્રમાણ છે યુસુફનું ત્રણ અને હારુલનું બે એટલે બંને ભેગા થઈને ત્રણ જેમ બે થશે અને ખૂટે છે કેટલા કે છ હજાર માંથી આપવાની થતી રકમ તો આપણે પહેલો કોણ છે તો કે યુસુફ બરાબર યુસુફ છ હજારમાંથી માંથી કેટલા હશે ત્રણ ને બે પાસે બે ભાગ્યા પાંચ એટલે બાર દુ ચોવીસો રૂપિયા એ આવશે ત્યારબાદ હવે ભાગીદારોને જે રકમ આપણે વહેંચવાની છે તેની ખાતરી કરીએ વિગત બરાબર ભાગીદારનું નામ કોણ છે પહેલો તો કે યુસુફ બીજો કોણ છે તો કે હારુલ ત્રીજો કોડાવાલા કોડાવાલા નફાની

આપવાની અને લેવાની થતી રકમ તો આ યુસુફ શું કરે છે તો કે એ છત્રીસો આપે છે એટલે એને માઇનસ થશે ત્યારબાદ હારુલ કેટલા આવે છે તો કે ચોવીસો આપે છે તો એનામાં પણ શું થશે માઇનસ થશે અને આને ટોટલ છત્રીસો મળે છે સોરી છ મળે છે એટલે અહીંયા તો સાચી નફાની વહેંચણી કઈ થશે તો મિત્રો 90000 છે 90000 માંથી 3000 હું કાઢી નાખો તો 87 બચે 70 માં બીજા 600 કાઢું એટલે કે 87 થશે મિત્રો 3 કાઢો તો એટલે કે 86 400 થશે કેટલા થશે 86 400 ત્યાર બાદ 60000 માંથી 2000 બાદ કરી 58 58 માં હજુ પણ 400 કાઢીસ તો 57 600 થશે ત્યાર બાદ અહીંયા આગળ 36000 થશે એટલે કે મિત્રો જેમની સાચી વેચણી છે એકના છ્યાસી ચારસો એક સત્તાવન છસો અને છત્રીસ હજાર થશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે લોકો ટ્યુશન નથી રાખી શકતા એમને ખાસ કરીને શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ આભાર તમારો